जय भीम, जय भारत। लखन टेक्नोलॉजी थिंक कॉलेज पर आप सबनुं स्वागत छे। हूँ छूँ लखन दीपक। मित्रों, एक्सेल ट्यूटोरियल सीरीजनो आ बीजो वीडियो है और आ बीजो वीडियो में आप सबनुं स्वागत है। मित्रों, पहले वीडियो तमे न जोयो होय तो पहले वीडियो जरूर थी जोई लेशो, जेथी आगळनी जे माहिती छे आपने खबर पड़ी जाए। वीडियो पूरेपूरो जोशो, आजनो जे वीडियो छे बीजा नंबर वीडियो, एनी अंदर आपणे थोड़ी आगळ चर्चा करीशुं, एक स्टेप आगळ जईशुं। एक्सेल ने अंदर हूँ तमने आज आ वीडियो ने अंदर कट कॉपी पेस्ट, बोल्ड इटैलिक अंडरलाइन, फॉन्ट के रीते बदलवा, साइज के रीते चेंज करवी, बॉर्डर के रीते आपी, कलर के रीते करवो, अलाइनमेंट सेट के रीते करवू, बराबर, मर्ज अने सेंटर के रीते करवू, टेक्स्ट ओरिएंटेशन अने इन्सर्ट रो कॉलम सेल आ बधुं के रीते करवू एनी अपने चर्चा वीडियो में करवानी छे। तो मित्रों, वीडियो पूरेपूरो जोशो, चैनल ने जो सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर लेशो अने वीडियो वधारे ने वधारे शेर करशो। तो चलो मित्रों, शुरू करिए। तो आपने जे गई काले फाइल बनावी हती ए फाइल में आपने जईशु, आनी अंदर आपणे जोईए। हवे सौथी पहेला आपणे जोईशुं कट कॉपी अने पेस्ट, बराबर। सौथी पहेला आपणे कट जोईशुं। कट ए शुं छे? तो कट ए एवुं छे कि एनी अंदर तमे कोई पण जे लखाण छे एने तमे सिलेक्ट कर्युं, अहींया तमे जो ऊपर कटनुं एक ऑप्शन तमने जोवा मळशे, एनो शॉर्टकट छे कंट्रोल प्लस एक्स, बराबर। कंट्रोल अने एक्स तमे एक साथे दबावशो तो पण कट थशे। અહીંયાથી તમે કટ કરી શકો છો ડાયરેક્ટ, બરાબર। અહીંયા હું કટ ઉપર ક્લિક કરીશ તો એની પર તમને એક બોર્ડર જોવા મળશે, બરાબર। હું તમને થોડું ઝૂમ કરીને બતાવું, તો આ જે બોર્ડર જોવા મળે છે એ બોર્ડર એટલો જે વિભાગ છે એટલો કટ થઈ જશે, બરાબર। આ કટ થઈ ગયો છે। હવે મારે એને ક્યાં પેસ્ટ કરવો છે? દાખલા તરીકે મારે એને પેસ્ટ કરવો, પેસ્ટ કરવો એટલે ક્યાં મૂકવો છે, બરાબર। અહીંયા હું રાઈટ ક્લિક કરીશ અને અહીંયા પેસ્ટ ઉપર હું ક્લિક કરીશ। અહીંયા જુઓ, પેસ્ટ નીચે આપેલું છે, પેસ્ટ ઓપ્શન અહીંથી કરશો અથવા તો તમે અહીંયા જ મેં જુઓ, અહીંયા પેસ્ટનું એક ઓપ્શન તમને જોવા મળે છે ઉપર, તો એના પર તમે ક્લિક કરશો તો પણ એ પેસ્ટ થઈ જશે। અહીંથી જે વિગત છે એ કટ થઈને ત્યાં જતી રહેશે, મતલબ કે કટનો મતલબ એવો છે કે જે વિગત છે એ જ્યાંથી તમે ઉઠાવી છે ત્યાં રહેશે નહીં, અને તમે જ્યાં એને મૂકશો ત્યાં એ જતી રહેશે, બરાબર છે। પાછું આપણે અંડું કરી દઈએ, મેં તમને આગળના વિડીયોમાં શીખવાડ્યું હતું। અહીંયા તમે ઉપર જો અંડુનું ઓપ્શન છે, એનો શોર્ટકટ છે કંટ્રોલ ઝેડ, બરાબર છે। કંટ્રોલ ઝેડ કરીશું, તમે જુઓ પાછું આવી ગયું છે। હવે આ જે છે એનો શોર્ટકટ આપણે જોઈએ, તો શોર્ટકટ છે કંટ્રોલ એક્સ, કંટ્રોલને એક્સ હું એક સાથે દબાવીશ, જો એ કટ થઈ ગયું છે। અને પેસ્ટ કરવા માટે કંટ્રોલ અને વી છે, બરાબર, કંટ્રોલ વી, બરાબર। તો અહીંયા તમે જુઓ પેસ્ટ થઈ ગયું છે, બરાબર છે। કંટ્રોલ ઝેડું કરીશ, પાછું અંડું થઈ જશે, બરાબર છે। તો આ રીતે આપણે કટ કરી શકીએ છીએ અને પેસ્ટ કરી શકીએ છીએ। હવે કોપી જોઈએ, કોપી શું છે? કોપીનો મતલબ એવો છે કે જે તમે સિલેક્ટ કર્યું છે એને સિલેક્ટ કરવું પડે છે, કોઈ બી વસ્તુને આપણે યાદ રાખશો, આપણે સિલેક્ટ કરવા માટે જે કર્સર છે તમારું ત્યાં મૂકો, ત્યાં ડાબી ક્લિક દબાવી રાખીને, ડાબું બટન દબાવી રાખીને માઉસનું તમે ડ્રેગ કરશો, આ રીતે નીચે સાઈડમાં ડ્રેગ કરશો તો એ બાજુ જશે, ઉપર ડ્રેગ કરશો તો ઉપરનું સિલેક્ટ થશે, બરાબર। જેટલું આપણે કોપી કરવું છે એટલું આપણે સિલેક્ટ કરવાનું છે। આ રીતે સિલેક્ટ કર્યા પછી તમે જુઓ અહીંયા કટની બાજુમાં તમને કોપીનું ઓપ્શન પણ જોવા મળે છે, તમે કોપી પર ક્લિક કરશો એટલે એ બોર્ડર તમને જોવા મળશે। હવે જ્યાં તમારે એને મૂકવું છે એને આપણે પેસ્ટ કહીએ છીએ, તો જ્યાં મૂકવું છે ત્યાં તમે રાઈટ ક્લિક કરીને અને પેસ્ટ કરો, આ રીતે, બરાબર, પેસ્ટ। તો આ આવી ગયું છે, મતલબ કે જ્યાં છે ત્યાં તો રહેશે જ, પણ એની એક કોપી અહીંયા આવી જશે, બરાબર છે। ફરી કંટ્રોલ ઝેડ કરું છું, કોપી કર્યા પછી એને પેસ્ટ કરવા માટે કંટ્રોલ વી છે। કોપી કરવા માટે ફરી તમને બતાવી દઉં, કોપી કરવા માટેનો શોર્ટકટ છે, તમે જુઓ ત્યાં આપણે કોપી પર લઈ જઈશું તો તમને બતાવશે કંટ્રોલ પ્લસ સી। તો આને કોપી કરવા માટે પહેલાં સિલેક્ટ કરીશું, બરાબર, કંટ્રોલ સી પ્રેસ કરીશ, અને પેસ્ટ કરવા માટે મેં તમને હમણાં જ કહ્યું એમ કંટ્રોલ અને વી પેસ્ટ કરીશું આપણે આ રીતે, તો અહીંયા આવી ગયું છે। તો અહીંયા જે છે એ અહીંયા જોવા મળે છે। તમે આ રીતે આખી જે શીટ છે એની અંદર જેટલું પણ લખાણ છે બધું જ લખાણ તમે કોપી કરી શકો છો।
तमारे एने पहला सिलेक्ट करवू पड़शे बराबर। आ आखे आखू मैं सिलेक्ट कर्युं बराबर, कंट्रोल सी बराबर, आखी ज आखो जे टेबल छे ए अहींया मैं सिलेक्ट कर्युं छे। अहींया हूँ एने कंट्रोल अने वी करीश तो आखो पेस्ट थई जशे। तमे जुओ अहींया बाजू में जे एवुं जेवुं अहींया कॉपी थई गयुं छे। कंट्रोल झेड फरी बराबर, कंट्रोल ने झेड। हवे कट कॉपी अने पेस्ट आ त्रण वस्तु आपणे शीख्या। आगळ जोईशुं बोल्ड इटालिक अने अंडरलाइन। तमे जुओ अहींया बोल्ड इटालिक अने अंडरलाइन बराबर। हूँ तमने थोड़ू झूम करीने बताऊँ ऊपर, तमे जुओ अहींया बोल्ड इटालिक अने अंडरलाइन तमने अहींया जोवा मळे छे। तो ए शुं छे एनो आपणे उपयोग जोईए। तो बोल्डनो मतलब थाय छे थोड़ू घाटू करवू बराबर, इटालिकनो मतलब थाय छे थोड़ू त्रासू करवू, અને અંડરલાઇનનો મતલબ થાય છે જે લખાણ છે એની નીચે અંડરલાઇન કરવી, એની નીચે એક લીટી કરવી। તો અહીંયા આ જે લખાણ છે એ તમને હું જુદું પાડીને બતાવું છું બરાબર। આ જે લખાણ છે એને આપણે બોલ્ડ કરીએ બરાબર। બી ઉપર ક્લિક કરું છું, તમે જુઓ અહીંયા બોલ્ડ આપેલું છે, એના પર ક્લિક કરીશ તો થોડા ઘાટા અક્ષરો તમને જોવા મળશે બરાબર છે। એનો શોર્ટકટ છે, ફરી પાછો કંટ્રોલ ઝેડ કરી દો, એનો શોર્ટકટ પણ છે। તમે બી ઉપર કર્સર જે છે દેખા છે કંટ્રોલ બી બરાબર। તમે જો આટલું આપણે બોલ્ડ કરીએ કંટ્રોલ બી કરીને તો એટલું ઘાટું દેખાય છે। તો આ છે બોલ્ડ બરાબર, કંટ્રોલ ઝેડ કરીએ પાછું થઈ જશે। હવે ઇટાલિક જોઈએ, ઇટાલિક શું છે? ઇટાલિકનો શોર્ટકટ છે કંટ્રોલ આઈ બરાબર। તો ઇટાલિક એટલે ઉપરનું જે લખાણ છે એ થોડું ત્રાંસું તમને જોવા મળશે બરાબર। ઇટાલિક પર ક્લિક કરું છું, અહીંયા તમે જો સહેજ ત્રાંસું દેખાય છે બરાબર। કંટ્રોલ આઈ કરીશું તો એ એનો શોર્ટકટ છે, કંટ્રોલ ઝેડ કરીને હું ફરી કંટ્રોલ આઈ કરું છું, જો તો એ ઇટાલિક થાય છે। હવે અંડરલાઇન એ શું છે જોઈ લે સાથે સાથે। અંડરલાઇન પર તમે ક્લિક કરશો અહીંયા તો એ અંડરલાઇન નીચે સિંગલ એક લાઇન થશે, જે જેટલું લખાણ તમે સિલેક્ટ કર્યું છે એની નીચે તમે જો બધા જ છે એની નીચે એક એક અંડરલાઇન તમને જોવા મળે છે। એ અંડરલાઇન જે છે એ સિંગલ છે, તમારે ડબલ કરવી હોય તો એની બાજુમાં એક નાનું એવું ત્રિકોણ જેવું આપેલું છે એના પર તમે ક્લિક કરશો તો નીચે જો ડબલ અંડરલાઇન એવું લખેલું છે, તો ડબલ અંડરલાઇન પણ કરી શકાય છે આ રીતે બરાબર। ફરી કંટ્રોલ ઝેડ કરું છું, તો આ છે બોલ્ડ ઇટાલિક અને અંડરલાઇન બરાબર। અંડરલાઇનનો શોર્ટકટ છે કંટ્રોલ યુ બરાબર, તમે જુઓ અહીંયા આપેલું છે પર કંટ્રોલ યુ। હવે આ જે ઇટાલિક છે ઇટાલિકને હું દૂર કરી દઉં છું। આગળ જોઈએ, આ જે લખાણ છે તમે જોઈ રહ્યા છો તો એની ઉપર તમને અહીંયા આ જે બધા સેલ્સ દેખાઈ રહ્યા છે થોડા ઝાંખા છે, પરંતુ એની પર કોઈ બોર્ડર નથી આની અંદર, આ જે ટેબલ છે એનું કોઈ બોર્ડર નથી। હવે એ કેવી રીતે લાગે કે અહીંયા તો અહીંયા તો દેખાય છે બધી બોર્ડર, તો તમને બતાવું ઉપર જો અહીંયા પ્રિન્ટ પ્રી ઉપર જોઈએ, જ્યારે તમે પ્રિન્ટ કરશો ત્યારે આ રીતે આવશે બરાબર। એ જો અહીંયા કોઈ બોર્ડર નથી, પ્રિન્ટ કરશો તો આ રીતે જ આવશે। તો બોર્ડર લાવવા માટે શું કરવું? તો બોર્ડર માટે પહેલાં આપણે જે ટેબલ છે એને સિલેક્ટ કરવું પડશે, જેટલી એની રેન્જ છે એ સિલેક્ટ કરી લઈશું આપણે, બોર્ડર જેટલી મારવી છે એટલી। બોર્ડર ઘણી બધી રીતે મારી શકાય છે, તમે જુઓ અહીંયા એક ઓપ્શન તમને જોવા મળશે ઉપર ઓલ બોર્ડર બરાબર, અહીંયા લખેલું છે, ત્યાં બાજુમાં તીરનું નિશાન છે તેના પર તમે ક્લિક કરો, તો આ બધી એની રીત છે બોર્ડર કરવા માટેની। બોટમ બોર્ડર, બોટમ બોર્ડર એટલે નીચે બોર્ડર છેક નીચે થશે, તો હું અહીંયા ક્લિક કરું છું તો એમાં અહીંયા તમને કોઈ બોર્ડર નહીં દેખાય, પણ નીચે છેક નીચે બોર્ડર જોવા મળશે। તમે જો અહીંયા નીચે બોર્ડર જોવા મળે છે અહીંયા આ સાઈડમાં બરાબર। ફરી કંટ્રોલ ઝેડ કરું છું, હવે એ જ રીતે ટોપ બોર્ડર એટલે ઉપર આવશે, લેફ્ટ બોર્ડર એટલે લેફ્ટ સાઈડમાં આવશે, રાઇટ બોર્ડર એટલે રાઇટ સાઈડમાં આવશે, નો બોર્ડર એટલે કોઈ પણ બોર્ડર કરેલી હોય તો નો બોર્ડર કરતો બોર્ડર જતી રહેશે, તમને હું થોડી વારમાં બતાવું છું। પહેલાં આપણે ઓલ બોર્ડર જોઈએ, તો ઓલ બોર્ડર પર ક્લિક કરીશું તમે જુઓ અહીંયા બધે જ એક ઘાટી લીટીઓ તમને જોવા મળે છે અહીંયા, તો એ ઓલ બોર્ડર છે, બધાને બોર્ડર લાગી ગઈ છે। હવે આપણે પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈએ, ચલો હું પ્રિન્ટ પ્રિવ્યૂ બતાવું છું, તમે જુઓ અહીંયા તમને એ લાઈનો જોવા મળે છે, તો આ રીતે પ્રિન્ટ થશે બરાબર। તો આ છે બોર્ડર, હવે આને મારે બોર્ડર કાઢવી છે, દાખલા તરીકે મારે આટલી જે જગ્યા છે એમાં જે બોર્ડર છે એને મારે કાઢી નાખવી છે, તો આને પર ક્લિક કરીને હું નો બોર્ડર પર ક્લિક કરીશ તો એટલી બોર્ડર જતી રહેશે
बराबर नीचे तमने बीजी बॉर्डर जोवा मळशे। तो आवी रीते तमे बॉर्डर नो उपयोग करी शको छो। बॉर्डर नी अंदर पाछी घणी बधी एनी वरायटी छे, एटले के लाइन छे, कलर छे, बराबर। तो अहींया तमे जो लाइन कलर, तो तमे केवा कलर नी बॉर्डर मारवा मांगो छो। तो हूँ रेड करीश, बराबर। रेड पर क्लिक करूँ, फरी अहींया हूँ ऑल बॉर्डर पर क्लिक करीश। पहला मारे सिलेक्ट करवू पड़शे केटलो एरिया छे, बराबर। तमे जो आटलो एरिया में सिलेक्ट कर्यो, आटलो एरिया हूँ सिलेक्ट करूँ छूँ। हवे मारे बॉर्डर करवी छे, ऑल बॉर्डर पर हूँ क्लिक करीश। तमे जो एनो कलर रेड छे, तो हवे तमे कलर प्रमाणे पण बॉर्डर करी शको छो। बॉर्डर करता पहला आपणे अहींयाथी सिलेक्ट करी लेवानुं छे के केवी प्रकारनी बॉर्डर मारे जोईए छे, बराबर। तमे बॉर्डर ड्रॉ पण करी शको छो, बराबर। इरेज पण करी शको छो बॉर्डर। अहींया कलर जेवी रीते पसंद करी, स्टाइल पण नीचे छे, जेम लाइन स्टाइल। तो केवी लाइन मारे राखवी छे, मारे डबल राखवी छे, तूटक रेखा राखवी छे कि घाटी करवी छे। अहींया हूँ डबल लाइन लउं छूँ, बराबर छे। डबल लाइन लीधा पछी तमे जो भाई पेन जेवुं निशान देखाशे, तमे सिंगल अहींया क्लिक करशो, बराबर। तो तमे जुओ अहींया एक एक बॉर्डर थती जशे, बराबर। तमारे बधी बॉर्डरो करवी छे तो पहला कंट्रोल सेव कर दो, कंट्रोल एस कर दो, बराबर, जे छे। अने पछी तमे फरी आने सिलेक्ट करो, बधाने एक साथे करवू होय तो पसंद करीने। पछी अहींयाथी फरी हूँ ऑल बॉर्डर पर क्लिक करीश, तो तमे जुओ बधी ज बॉर्डरो जे छे डबल थई गई छे। तो आ रीते तमे બોર્ડરની સ્ટાઇલ પસંદ કરી શકો છો, બરાબર છે। કલર પસંદ કરી શકો છો, તમારી જેવી જરૂરિયાત છે એવું તમે ઉપયોગ કરી શકો છો। એમાં નીચે મોર બોર્ડર્સ પણ આપેલું છે, તમે જો મોર બોર્ડર પર ક્લિક કરીશો તો અહીંયા ઘણી બધી બીજી સ્ટાઇલ અહીંયા તમને જોવા મળશે, બરાબર છે। તો અહીંયાથી કલર ડાયરેક્ટ પસંદ કરી શકાય છે અને અહીંયાથી બોર્ડર પણ પસંદ કરી શકાય છે। તો આ રીતે આપણે बॉर्डर करी शकीए छे, बराबर। बॉर्डर में घणा बधा प्रकार छे आपणे जोया। तो चलो हूँ कंट्रोल झेड करूँ, फरी पाछा आपणे हता ए प्रमाणे करी दईए। चलो तो अर्थे सिंगल लाइन थई गई छे, बराबर। तमे बॉर्डर तमारी जेवी जरूरियात छे प्रमाणे तमे पसंद करी शको छो। हवे आपणे जोईए फॉन्ट अने फॉन्टनी साइज, कलर जोईए, बराबर। अहींया तमे जो आ फॉन्ट छे बधा एने एनी साइज केटली छे, तो तमे जो अहींया उपर ऊपर लखेलुं छे एनी साइज, અહીંયા 11 ની સાઈઝ છે। બાજુમાં ફોન્ટ છે, બરાબર। અલગ અલગ પ્રકારના ફોન્ટ આમાં તમને જોવા મળશે, બરાબર છે। અહીંયા સાઈઝ છે, બરાબર। અલગ અલગ પ્રકારની સાઈઝ તમને જોવા મળશે અહીંયા, તમારી જેવી જરૂરિયાત છે એ પ્રમાણે તમે સાઈઝ રાખી શકો છો। તો સૌથી પહેલાં આપણે સિલેક્ટ કરીશું આ જે ઉપરની જે પ્રથમ જે રો આપેલી છે એને સિલેક્ટ કરું છું અહીંયા। અહીંયાથી હું એની સાઈઝ વધારું છું, ફોન્ટ સાઈઝ તમે જુઓ 12 14 16 20 24 26 બરાબર 28 36 48 અને 72, બરાબર। તો આ પ્રમાણે તમે બોર્ડર એની જે ફોન્ટની જે સાઈઝ છે તમે વધારી શકો છો, બરાબર। અહીંયા હું 14ની સાઈઝ 16ની સાઈઝ રાખું છું, બરાબર। હવે અહીંયા તમે જુઓ ઉપર કેલિબ્રી લખેલું છે ત્યાં, એમાંથી તમે ફોન્ટની જે સ્ટાઇલ છે પસંદ કરી શકો છો। અલગ અલગ પ્રકારના ફોન્ટ તમે જુઓ નીચે, તમે જેવું પસંદ કરતા જશો એ પ્રમાણે ત્યાં ફોન્ટ બદલાતા જશે। અઢળક ફોન્ટ આની અંદર છે, બરાબર। તમે બીજા પણ એડ કરી શકો છો, તો આમાંથી ઘણા બધા ફોન્ટ્સ છે, બરાબર। તમે જુઓ બીજા ઘણા બધા ફોન્ટ્સ નીચે પણ છે, બરાબર છે। જેવી સ્ટાઇલ તમારે રાખવા માગતા હોય ફોન્ટની એવી તમે રાખી શકો છો। ચલો આપણે અહીંયા એક આ સ્ટાઇલ રાખીએ, ઓકે। તો આ ફોન્ટની અલગ અલગ સાઇઝ અને અલગ અલગ એના પ્રકાર છે, ફોન્ટ કયા કયા પ્રકારના ફોન્ટ રાખવા છે। ફોન્ટની સાઇઝ તમે અહીંયાથી પણ વધારી શકો છો, તમે જો ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ લખેલું છે એ અહીંયા મોટો આપેલો છે, નીચે એક બીજો એક નાનો આપેલો છે, તો અહીંયા હું એના પર ક્લિક કરીશ તો તમે જુઓ તમારે જેટલા પણ મોટા ફોન્ટ કરો એટલા તમે કરી શકો છો। 72 અહીંયા લખેલા છે, મારે 100 કરવો હોય તો અહીંયા હું સિલેક્ટ કરીશ અને પછી અહીંયાથી હું 100 લખી દઈશ અને એન્ટર પ્રેસ કરીશ, તો એ 100ની સાઈઝ થઈ જશે, બરાબર। તમે એને 200 કરવા માગો તો 200 લખીને એન્ટર પ્રેસ કરો તો 200 થઈ જશે, બરાબર। તો તમે જેવા ફોન્ટ તમે ઈચ્છો છો એવા ફોન્ટ તમે રાખી શકો છો। તો આવી રીતે ફોન્ટની સાઈઝ બદલી શકાય છે
बराबर है, ने फॉन्ट पण अलग अलग तमे पसंद कर सको। हवे कलर जो है तो अँ तमे जो ए लखेलो छे अँ ऊपर ए फॉन्ट नो कलर है, अने बाजू में जे कलर आपेलो छे ए जे सेल छे ए सेलना कलर माटे ने ए ऑप्शन छे अँ। तो पहले आपणे फॉन्ट कलर लईए, तो हूँ आ जो फॉन्ट छे ए फॉन्ट ने हूँ आटला सिलेक्ट करी लईश, एटलाने कलर मारे करवो छे, तो रेड अहीं बटन है पर क्लिक करीश तो ए रेड थी जाए। बीजो कलर मारे पसंद करवो हो तो बाजू में तीर आप क्लिक करूँ तो अँ अलग अलग प्रकार कलर्स तमने जोवा मळशे, तमे जुओ जेवो पण कलर तमे इच्छो एवो अहींथी करी शको छो। बरोबर, आपणे अहींया चलो रेड पसंद करिए। एना वगर पण हजू पण तमारे वधारे कलर जोईता तो नीचे तमे मोर कलर्स लखेलू छे एना पर तमे क्लिक करशो तो अहींया बीजा घणा बधा कलर्स तमने जोवा मळशे। अहींथी तमे सिलेक्ट करो कोई भी कलर, बराबर, ओके आपो एटले ए प्रमाणे कलर थई जशे। बीजू पण तमने एमां ने एमां ज बतावी दऊं, कलर नी अंदर अहींया मोर कलर में जाओ, एमां जोड़े कस्टम आपेलू छे, तमे जुओ अहींया स्टैंडर्ड अने कस्टम, कस्टम नी अंदर पण तमे अहींयाथी तमारी जाते कलर पसंद करी शको छो आ रीते स्क्रॉल करीने। बीजू अहींया पण आपेलू छे, तमे जुओ आ रीते तमे कोईपण जग्या ए कलर मूकीने आ रीते तमे डाबू बटन दबावी राखीने तमे कलरनी जे ब्राइटनेस छे वधारो घटाड़ो करी शको छो आ रीते। बराबर, अहींयाथी ओके आपो एटले ए प्रमाणेनो कलर थई जशे। तो आवी रीते आपणे कलर चेन्ज करी शके छे फॉन्टनो, आ बधा फॉन्टना कलर छे। बराबर, आमांथी कोईपण जग्याथी तमे सिलेक्ट करीने तमे फॉन्ट कलर बदली शको छो। हवे आ जे ऊपरनी जे रो आपेली छे ए रोनो जे ऊपरनो जे टेबल छे, टेबलनी ऊपरनो जे भाग छे एने मारे अलग कलर आपवो छे अलग रीते, तो अहींयाथी ए ज प्रमाणे अहींया हूँ पसंद करी तमे जुओ तो ए फॉन्ट कलर नहीं बदलाय, पण एनो जे ए जे जग्या छे ए जे सेल छे सेलना कलर बदला छे तमे जुओ आ रीते। तो आवी रीते तमे ए जे सेल छे आ रीते तमे आखी रो छे के आखू कॉलम छे ए आखा कॉलम ने पण तमे आ रीते सिलेक्ट करीने कलर बदली शको छो। बराबर, जेवी आपणी जरूरियात जेवुं काम ए प्रमाणे आपणे कलर चेन्ज करी शकीए छीए। ओके, तो आ कलर की बात थी। बराबर है, हवे ऊपर तमे जो आ कलर हूँ अहींथी सेंड कर दे बंद कर दिए छे, चलो तो आ कलर मैं अहींथी हटाई दीधो छे। हवे तमे जुओ आ जे लखाण छे ए लखाण डाबी बाजू छे, एटले अहींया आ जे अलाइनमेंट छे, आ जे अलाइनमेंट छे लेफ्ट अलाइनमेंट, आ लेफ्ट अलाइनमेंट छे। मारे ए लखाण वच्चे करवुं होय तो अहींया सेंटर पर क्लिक करवानुं छे, सेंटर अलाइनमेंट तमे क्लिक करशो तो लखाण वच्चे आई जशे। अहींया तमे क्लिक करशो तो ए राइट साइड में जतुं रहेशे, फरी लेफ्ट में लावो होय तो आ बाजू लेफ्ट पर क्लिक करवानुं छे तो पाछो आवी जशे। एमां पण पाछू तमे चलो मिडल करीए आपणे, एमां पण थोड़ू वधारे मिडल करवुं होय बधा वच्चे करवुं होय तो अहींया तमे जुओ ऊपर मिडल अलाइनमेंट आपेलुं छे, ऊपर करीश तो एनाथी थोड़ू टॉप अलाइनमेंट थशे जे ऊपर जशे अने नीचे करीश तो ए नीचे आवशे। ए ज्यारे फोन अहींया तमे जो आ नीचे छे थोड़ू आ रो नानी हती एटले आपणे ना देखाय, आ नीचे छे, मिडल करीश तो मिडल जशे, अपर करीश तो ए अपर जशे। बराबर छे, तो आपणे मिडल राखी शकीए आपणी जेवी जरूरियात छे प्रमाणे आपणे बदली शकीए छीए। चलो अहींयाथी तमे आजे जोयू आपणे अत्यारे अलाइनमेंट जोयू। बराबर छे, हवे आपणे जोईए के आजे रो छे अने आजे कॉलम छे ए कॉलमनी मारे साइज बदलवी छे, तो साइज बदलवा माटे शुं करूं, तो तमे जुओ ऊपर तमे आ ऊपर कर्सर लई जशो तो आवी रीते ऊपर एक तीर तमने जोवा मळशे। ए तीर तमे ज्यारे एना लाइन पर लई जशो त्यारे तमने आवी चौकड़ी जेवुं एक निशान जोवा मळशे, त्यां मूकी अने तमारे डाबू बटन दबावी राखीने खेंचवानुं छे, जमणी बाजु खेंचो डाबी बाजु खेंचो, जो आ रीते तमे वधारी शको छो, डाबी बाजु खेंचशो तो ए घटी जशे, जेटलुं तमे घटाडवा इच्छो छो एटलुं तमे घटाडी शको छो। बराबर, आवी रीते जे कॉलम छे एनी साइज आपणे वधारे घटाडे करी शकीए छीए। एज रीते अहींया रो छे ए रोनी साइज तमारे घटाडवी होय तो नीचे तमे आ रीते लई जशो, साइडमां नंबर जे लखेला छे त्यां एना पर तमे क्लिक करशो, आम डाबी बटन दबावी राख डाबू बटन दबावी राखीने नीचे खेंचशो तो एनी साइज वधी जशे। बराबर छे, અને ઉપર લઈ જશો તો એની સાઈઝ ઘટી જશે। તો આવી રીતે આપણે બોર્ડરની સાઈઝ વધારણ આવી રીતે આપણે રો અને કોલમ જે છે એના
એની સાઇઝમાં આપણે વધારો અને ઘટાડો કરી શકીએ છીએ. હવે મારે કોઈ નવી રો ઉમેરવી હોય, અહીંયા દાખલા તરીકે આ જે નામ લખ્યું છે એ બે નામની વચ્ચે મારે કોઈ એક નામ લખવાનું બાકી રહી ગયું છે, તો વચ્ચે મારે એક રો ઉમેરવી છે, તો તમને બે રીત બતાવું છું રો ઉમેરવાની. એ જ રીતે અહીંયા જે કોલમ છે એની વગરમાં અહીંયા સ્ટુડન્ટ નેમ છે, ફાધર નેમ છે, અહીંયા મધર નેમ છે, બરાબર, સન નેમ છે, અહીંયા ડેટ ઓફ બર્થ છે, અહીંયા મારી ઉંમર બુક વચ્ચે મૂકવી છે, કોઈ બી જગ્યાએ ઉંમર બુક નંબર લખવો છે કે બીજી કોઈ પણ વિગત મારે વચ્ચે લખવી છે, તો એક વચ્ચે મારે કોલમ એડ કરું છું. એ કઈ રીતે કરી શકાય? બંને રીતો તમને બતાવું છું. જ્યાં તમારે એડ કરવું છે એની ઉપર તમે જોઈ લો પહેલાં કઈ રીતે થાય છે. સિલેક્ટ કરીએ તેની ઉપરની બાજુ આપણે એડ થશે, રો હંમેશા ઉપરની બાજુ એડ થાય છે. તો હું રાઈટ ક્લિક કરીશ એના પર. નીચે તમે જો ઇન્સર્ટ નામનું એક ઓપ્શન તમને જોવા મળશે, ઇન્સર્ટ પર ક્લિક કર્યું તો એન્ટાયર રો પર ક્લિક કરીશું અહીંયા, એટલે અને પછી ઓકે આપીશું તો એ ઉપરની સાઈડમાં રો વધે છે, બરાબર છે, તમે જોઈ લીધું. હવે અહીંયાથી મારે ડાયરેક્ટ એવું કશું કરવું નથી, એવું કોઈ મેનુ ઓપન કરવું નથી, ડાયરેક્ટ કરવું છે. તો અહીંયાથી તમે જો નંબર પર ક્લિક કરીશું અને પછી ત્યાં રાઈટ ક્લિક કરી અને હું ઇન્સર્ટ કરીશ તો ડાયરેક્ટ એક રો આવી જશે, બરાબર. પેલું જે મેનુ આવ્યું હતું એ નહીં આવે. આવી જ રીતે તમે એક આખું કોલમ પણ એન્ટર કરી શકો છો. તો કોઈ બી જગ્યાએ હું કોઈ બી જગ્યાએ આ રીતે હું સિલેક્ટ કરી લઈશ, પહેલાં રાઈટ ક્લિક કરીશ, ત્યાં તમે જુઓ ઇન્સર્ટનું ઓપ્શન છે, ત્યાં હું એન્ટાયર કોલમ કરીશ તો એક આખું કોલમ ત્યાં એડ થશે. ઓકે, ઓકે પર ક્લિક કરીશું. કોલમ હંમેશા ડાબી બાજુ એડ થાય છે, જ્યાં તમે સિલેક્ટ કર્યું છે ત્યાંથી ડાબી બાજુ એડ થશે. જેવી રીતે રો હંમેશા ઉપરની બાજુ એડ થાય છે એમ કોલમ હંમેશા ડાબી બાજુ એડ થાય છે. તો કોલમ ઇન્સર્ટ કરવા માટેની પણ એવી બીજી એક રીત છે. ઉપર તમે લઈ જશો તમારું કર્સર, તો ઉપર ક્લિક કરશો અને રાઈટ ક્લિક કરશો, ત્યાં ઇન્સર્ટ પર તમે ક્લિક કરશો તો એક કોલમ ડાયરેક્ટ એડ થઈ જશે આ રીતે. ચલો હું કંટ્રોલ ઝેડ કરું છું ફરી. એક આની અંદર એક વસ્તુ તમને બતાવી દઉં કે તમારે એક સાથે ત્રણ કોલમ એડ કરવા છે, તો ઉપરથી ત્રણ કોલમ સિલેક્ટ કરી લો, રાઈટ ક્લિક કરો ઉપર મૂકીને અને ઇન્સર્ટ કરો, ત્રણ કોલમ એક સાથે એડ થશે, બરાબર. કંટ્રોલ ઝેડ કરું છું. એ જ રીતે રોમાં પણ છે, તમારે કેટલી રો એડ કરવી છે. દાખલા તરીકે મારે ચાર રો એડ કરવી છે, તો અહીંયાથી ખૂણા ઉપરથી અહીંયાથી નંબર લખાય છે ત્યાંથી તમે ચાર રો સિલેક્ટ કરો, એના પર કર્સર રાખીને ત્યાંને ત્યાં જ ડાબી ક્લિક કરી, જમણી ક્લિક કરી અને ઇન્સર્ટ પર ક્લિક કરો તો ચાર રો એડ થઈ જશે, બરાબર. તમારે જેટલી રો એડ કરવી છે એટલે તમે સિલેક્ટ કરીને એડ કરી શકો છો, બરાબર. હવે મારે ડિલીટ કરવી છે આ રો, આ જે રો છે એને મારે ડિલીટ કરવી છે, તો એની પણ બે રીતો છે. એના પર રાઈટ ક્લિક કરો, જે રો તમારે ડિલીટ કરવી છે રાઈટ ક્લિક કરો, ત્યાં નીચે ડિલીટનું ઓપ્શન છે, ત્યાં એન્ટાયર રો પર ક્લિક કરો, ઓકે કરો, એટલે એ જતી રહેશે. એ જ રીતે અહીંયા તમે કોઈ કોલમ છે એને મારે ડિલીટ કરવું છે તો એમાં પણ એ જ રીત છે, રાઈટ ક્લિક કરો, ડિલીટ પર ક્લિક કરો, એન્ટાયર કોલમ પર ક્લિક કરો, ઓકે આપો, એટલે આખું કોલમ ડિલીટ થઈ જશે. કંટ્રોલ ઝેડ કરું છું ફરી. ઉપરથી તમે સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરીને ડિલીટ કરશો તો ડાયરેક્ટ ડિલીટ થઈ જશે, કંટ્રોલ ઝેડ. અહીંયાથી રાઈટ ક્લિક કરીને તમે ડિલીટ કરશો તો ડાયરેક્ટ ડિલીટ થઈ જશે, બરાબર, મેનુ નહીં ખુલે. તો આવી રીતે તમે કોલમ અને રો એડ કરી શકો છો. કોઈ એક નવો સેલ મારે એડ કરવો છે, અહીંયા દાખલા તરીકે અહીંયા વચ્ચે મારે કંઈક લખવાનું બાકી છે, મારે ખાલી એક સેલ એડ કરવો છે, તો રાઈટ ક્લિક કરો, ઇન્સર્ટ પર ક્લિક કરો, તમે જુઓ શિફ્ટ સેલ રાઈટ અને શિફ્ટ સેલ ડાઉન, રાઈટ એટલે જમણી બાજુ અને ડાઉન એટલે નીચે, બરાબર. એટલે ત્યાંથી તમે ઉપરની બાજુ એડ કરવા માગો છો કે નીચેની બાજુ એડ કરવા માગો, તો સિલેક્ટ કરીએ, તમે જુઓ રાઈટ બાજુ જતું રહ્યું છે, એ આખું જે લખાણ છે રાઈટ જતું રહેશે અને ત્યાં એક નવો સેલ એડ થઈ જશે. કંટ્રોલ ઝેડ કરું છું ફરી. અને અહીંથી હું ઇન્સર્ટ કરીશ અને ડાઉન કરીશ તો એક સેલ છે ડાઉન થઈ જશે, નીચે જશે, જો. તો આ રીતે તમે કોઈ એક સેલ પણ આ રીતે એડ કરી શકો છો. તો મિત્રો, હજી બે બાબતો રહી ગઈ છે એ હું તમને બતાવી દઉં. એક તો અહીંયા
लखाण है ओरिएंटेशन आपेलू है। आज लखाण है ओरिएंटेशन एटले एने त्रासु करव ऊँ करव हो तो प्रमाणे कर सकता है। जो अँ हूँ क्लिक करीश तो ये लखाण त्रासु थी जैसे तमने थोड़ू मोटू कर बता देखा जो आते ये ऊँ करव हो तो ऊँ कर सकता है। आ रीते अँपर थी नीचे बराबर तब जेव करवा इच्छो कर सको तमारी इच्छा मुजब तमे बदली सको बराबर है। हवे कंट्रोल जेड कर दिए पाछू अता ए प्रमाणे हवे आ जे लखाण छे तमे जो अहींया कट थाय छे जो अहींया नेम आवे छे पण अहींया नेम आवतु नथी बराबर तो एने मारे नीचे लेवु छे। तमे जो ऊपर रेप टेक्स लखेलू छे रेप टेक्स पर क्लिक करशो तो ये लखाण नीचे आई जशे। जो बराबर पण अहींया तमे जुओ एन अहींया एने थोड़ी साइज वधारीशुं साइज नानी करीशुं आ रीते तो ये नेम नीचे जतु रहेशे आ रीते एवुं करी शकाय छे। साथे बीजुं पण बताऊं तमने तमारे ज्यांथी कट करवुं छे एना पर क्लिक करो त्यां डबल क्लिक करो अने कर्सर मूको बराबर शिफ्ट अल्टर के दबावी अने एंटर प्रेस करो तो पण ये नीचे जतु रहेशे ज्यांथी तमारे करवुं छे त्यांथी। बीजी एक छेल्ली बाबत बताई दो हवे मर्ज अने सेंटर। आज एक कॉलम है आ बदा बराबर आने आ उपरना तमे कॉलम जुओ एम आ बदा जे कॉलम है त्या बराबर वच्चे मारे कंईक लखाण लखवू छे। दाखला तरीके हूँ मारी स्कूलनुं नाम लखू तो मारे एने वच्चे राखवू छे आने मारे वच्चे राखवू छे तो अहींया हूँ लखीश तो ये नानुं थई जशे पण मारे मोटी साइज करी होय तो अहींया तमे जो आ कॉलम में नथी ए आ कॉलम में छे आ सेलनी अंदर छे आ सेलनी अंदर नथी परंतु मारे आ बधानो एक ज सेल कर देवो छे अने त्यां वच्चे ज लखाण लखवू छे तो अहींया मर्ज एंड सेंटर पर क्लिक करो तो वच्चे आई जशे बराबर। अहींया तमने अलाइनमेंट शीखवाड़ी मैं हमणां ए रीते अहींयाथी साइज वधारो आपणे हेडिंग ज्यारे करीए छीए त्यारे आ रीते मर्ज एंड सेंटर करीए छीए। तो मित्रों मर्ज ने सेंटर में हजी पण थोड़ू आग शीखवाड़ बाकी है तमने एवं हूँ तमने आगळना वीडियो में बताईश। आगळना वीडियो में आपणे ऑटोसम फील फिल्टर केवी रीते करवुं आ बाबतोनी चर्चा करीशुं। साथे अहींया तमे जो आ ऑप्शन आपेलू छे इन्क्रीस डेसिमल बराबर डिक्रीस डेसिमल जनरल लखेलू छे आ शुं छे बीजी घणी बाबतोनी चर्चा आपणे आगळना वीडियो में करीशुं। तो आजनो वीडियो तमने केवो लाग्यो आगळनो वीडियो केवो लाग्यो तेनी पण कॉमेंट करशो आ वीडियो केवो लाग्यो एनी पण कॉमेंट करशो अने तमारी कोई जरूरियात होय आ एक्सेल बाबते तो एनी पण तमे कॉमेंट करी शको छो। वीडियोने वधारे वधारे शेर करशो मित्रों आशा छे के तमने वीडियो पसंद आव्यो हशे अने कंईक नवुं शीखवा मळ्युं हशे जेने माटे एक्सेल नवुं छे एना माटे तो 100% कंईक नवुं आजे शीखवा मळ्युं हशे। तो फरी मळीशुं आगळना टॉपिक साथे अने एक नवा वीडियोमां त्यां सुधी रजा आपशो। स्टे ट्यून लखम टेक्नोलॉजी थिंक ऑल इन फ्रंट हेव अ गुड डे।